ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? ઘણા દિવસ પછી મળ્યા. આશા છે કે બધા મજામાં જ હશો, તમે અને તમારો પરિવાર. ચલો, આજે હું તમને ગુજરાતીમાં બા વાર્તા કહીશ, જે બધાને સાંભળવી બહુ ગમશે. આજે આપણે વાર્તાનો વિષય છે ટોપીવાળો ફેરો. તમે બધાએ સાંભળેલું હશે, પણ આજે હું તમને કહીશ તો વધારે મજા આવશે. અને વાર્તા કયા બાદ હું તમને એમાંથી થોડા પ્રશ્ન પૂછીશ, જેનો તમે મને શાંતિપૂર્વક ઉત્તર આપજો. ચલો, એક વખતનો સમય હતો અને એક ટોપીવાળો એક ગામથી બીજા ગામ ટોપલામાં ભરીને ટોપી વેચવા નીકળ્યો. ટોપી વેચ્યા બાદ થોડી ટોપી એના ટોપલામાં વધી હતી અને ચાલતા ચાલતા એને ભૂખ લાગી, તરસ લાગી અને થોડો થાકી પણ ગયો હતો, જેથી કરીને એ એક ઝાડ નીચે આરામ કરવા બેઠો. જે ઝાડની નીચે તે આરામ કરવા બેઠો હતો, એ ઝાડની ઉપર વાંદરાઓનું એક ટોળું બેઠું હતું. ટોપીવાળા ફેર્યો પોતાની પાસે રહેલું ભોજન ખાઈ અને ઝાડની નીચે છાયામાં સૂવા માટે લાંબો થયો અને એમ કરતાં કરતાં એને થોડીક વાર ઊંઘ આવી. અને એ જ વખતે વાંદરાઓનું ટોળું જે ઝાડ ઉપર બેઠું હતું, બધું જ ટોળું નીચે આવ્યું અને બધાએ જ અલગ અલગ રંગબેરંગી ટોપીઓ ટોપલામાંથી લઈ અને પોતાના માથા ઉપર પહેરી દીધી અને પછી પાછા ઝાડ ઉપર ચડી ગઈ. થોડી વાર પછી ટોપીવાળો ફેર્યો ઉઠ્યો તો એણે જોયું ટોપલામાં એક પણ ટોપી હતી નહીં. એણે આજુબાજુ બધે જ નજર કરી તો એને ક્યાંય ટોપીઓ દેખાણી નહીં. થોડી વાર પછી એણે ઉપર જોયું તો ઉપર જોયું તો બધા જ વાંદરા રંગબેરંગી ટોપી પહેરી અને બેઠા હતા. તો ટોપીવાળા ફેરીએ વિચાર્યું, હવે કઈ રીતે હું મારી ટોપી પાછી લઉં વાંદરાઓ પાસે? પછી એને એક યુક્તિ સૂચી કે વાંદરાઓ હંમેશા માણસોની નકલ કરતા હોય છે. તો એણે શું કર્યું, પોતાના માથા પર રહેલી ટોપી જમીન પર ફેંકી. તો એ જોઈને બધા જ વાંદરાઓએ પોતપોતાના માથા પર રહેલી ટોપીઓ ફટાફટ જમીન પર ફેંકી દીધી અને ફેરિયાએ નીચે પડેલી બધી જ ટોપીઓ ફટાફટ ભેગી કરી અને ટોપલામાં ભરી અને એ ત્યાંથી જતો રહ્યો. આમ અમુક સમયે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ તો કોઈ પણ કામ મુશ્કેલ હોતું નથી. આ વાતથી આપણને બોધ મળે છે કે હંમેશા આપણે આપણી બુદ્ધિનો જ ઉપયોગ કરવો જોઈએ. સરસ, તમને ખબર પડી વાર્તામાં? સરસ, તો હું એના પરથી તમને બે ત્રણ પ્રશ્નો પૂછીશ. ચલો, ટોપી કોણ વેચવા આવ્યું હતું? ફેરિયા. સરસ, ફેરિયાવાળો સેની નીચે આરામ કરવા બેઠો? ઝાડ નીચે. સરસ, જાકી ઉપર કોણ ટોળું બેઠું હતું? વાંદરાઓ. સરસ, છેલ્લે ટોપીવાળા ભાઈએ શું યુક્તિ કરી અને પોતાની ટોપીઓ પાછી લીધી? તો કે એમણે પોતાના માથા પર રહેલી ટોપી જમીન પર ફેંકી તો બીજા વાંદરાએ પણ ફેરિયાની નકલ કરી. સરસ, ચલો આ હતી આજની ટોપીવાળો ફેરિયોની વાર્તા. તમે ઘરે ધ્યાનપૂર્વક વિડીયો સાંભળજો અને આજ